सकल लोक मां सोने वंदे सकल लोक मां सोने वंदे निंदा न करे वाच काज मन निश्चल राखे धन धन जननी ते नीरे वैष्णव जन तो ते निर कही है जे पीड़ पराई जाने रे पर दुखे उपकार करे तोए मन अभिमान न आणे रे वैष्णव जन तो ते निर कहिए। नमस्कार मित्रो, हूँ सौराष्ट्र हाईस्कूल राजकोट नो विद्यार्थी अद्रायु वच्छराजानी बोलू छू। आ माध्यम थी मारा सौ भूतपूर्व विद्यार्थीओ अने सौराष्ट्र हाईस्कूल में घड़ाई ने विश्वभर में पहुँचेला मारा सौ मित्रों ने साथे बातचीत करवानो हूँ लावो लई रह्यो छु। आनंद ए वातनो छे के आजे हूँ जे कहीं छू ते मारा माता पिता उपरांत मारी सौराष्ट्र हाईस्कूल ने लईने छू। कदाच आप सौने माहिती आपूं तो 1964 थी 1971 ना बेच मा हूँ सौराष्ट्र हाईस्कूल मा भण्यो। पांचमा धोरण थी ए वक्त ना बोर्ड 11मा धोरण सुधी मैं पूरो अभ्यास सौराष्ट्र हाईस्कूल मा कर्यो अने सौराष्ट्र हाईस्कूल मा 1975 थी हूँ शिक्षक तरीके जोड़ाणो। 1989 सुधी मैं सौराष्ट्र हाईस्कूल में शिक्षक तरीके फरज बजावी अने मने आनंद ए वातनो छे के हाल हूँ सौराष्ट्र हाईस्कूल ट्रस्टना प्रमुख तरीकेनो कार्यभार कालक्रमे संभाळी रह्यो छू। आ आखी प्रक्रिया मने ए बाबत तरफ प्रेरे छे के सौराष्ट्र हाईस्कूलना એ સમયના આપણા શિક્ષકો આદરણીય શ્રી વિજયભાઈ ધોળકિયા, શ્રી અરવિંદભાઈ ધોળકિયા, શ્રી રમણીકસેન માકડ, શ્રી દારૂવાલા સાહેબ, પ્રદ્યુમ્ન જોશીપુરા સાહેબ, અનેક નામ આપણે લઈએ એ દરેક શિક્ષકના પ્રેમ અને વાલને કારણે આપણે સૌ ઘડાયા છીએ અને એ ઘડતરમાંથી આજે આપણે અનેક વ્યવસાયોમાં અને પોતાના આત્મનિર્ભર ધંધામાં આપણે પ્રગતિ કરી છે। મારી વાત કરું તો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સાથેનો મારો નાત્ર વિજયભાઈ જાણે મારા પાલક પિતા હોય એવી રીતનો તો ખરો જ, પરંતુ મારું લગ્ન જીવન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલથી શરૂ થયું અને હું ઇલા ટીચર સાથે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના પરિસરમાં લગ્ન ગ્રંથિથી જોડાણો અને અમારા બંનેનું જીવન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને સમર્પિત રહ્યું। ઇલા ટીચરે તો એમ કહેવાય કે છેલ્લા શ્વાસ સુધી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સાથે પોતાનો નાતો રાખ્યો। હું ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ કરવા માટે થઈને આગળ ભણતો ગયો તેમ આગળ વધતો ગયો અને છેક યુજીસીના પ્રોફેસર ડાયરેક્ટર સુધીની પોસ્ટ સુધી પહોંચ્યો। અલબત્ત એ બધું સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં મને મળેલા ઘડતરને કારણે થયું છે એવું હું આજે આદરપૂર્વક સ્વીકારું છું। ઇલા ટીચરે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં પ્રાથમિક શાળાના શિક્ષક અને આચાર્ય રહેવાનું પસંદ કર્યું। એ પણ માસ્ટર્સ ડિગ્રી ધરાવતા હતા અને ડબલ ગ્રેજ્યુએટ હતા। ઇકોનોમિક્સ અને હિસ્ટ્રીમાં એમણે એમ એ કર્યું હતું અને સૌરાષ્ટ્રના મ્યુઝિયમ્સ ઉપર
એમણે પીએચડી કર્યું હતું, પણ છતાં એમને તો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના નાના બાળકો સાથે કામ કરવું હતું, એટલે ધોરણ 5, 6 અને 7ના વિદ્યાર્થીઓના ટોળા વચ્ચે એમણે પોતાનું જીવન વિતાવ્યું. બન્યું એવું કે વિજયભાઈ ધોળકિયાના હાથમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની જે લગામ આવી તે એમના પિતાશ્રી રતિભાઈ ધોળકિયા અને કાકાશ્રી બહાદુરભાઈ ધોળકિયાએ સોંપી હતી. જે સમયમાં ભારત એવું ન બોલાતું તે સમયમાં ઘનશ્યામ પંડિત નામના એક મહાજને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નામ આપીને પોતાના સ્વપ્નની શાળાની સ્થાપના કરી. આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં સૌરાષ્ટ્ર મુંબઈ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબર ભણ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ શ્રી ડોલરરાય માકડ ભણ્યા છે. કેન્દ્રમાં પ્રધાન રહી ચૂકેલા શ્રી જયસુખલાલ હાથી ભણ્યા છે અને અનેક નામી અનામી મારા તમારા સહિતના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાંથી બહાર પડ્યા છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં જાઓ તો તમને કોઈ ડોક્ટર, કોઈ ઇજનેર કે કોઈ વ્યવસાયકાર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો વિદ્યાર્થી મળી આવશે. કારણ આજે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની સ્થાપનાને 122 વર્ષ થઈ ગયા છે. જૂના સદરના વિસ્તારમાં એ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ચાલતી ત્યાં મારી સાથેના 2 જણા વિદ્યાર્થીઓ ભણતા, અને પછી તો કાલાવડ રોડ ઉપરના પ્રાઇમ લોકેશનમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખસેડાણી, જ્યાં એ સમયના મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈએ ભૂમિપૂજન કર્યું અને એ સમયના મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝાએ આ ભવનનું લોકાર્પણ કર્યું અને આપણે સૌ એ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ કાલાવડ રોડ ઉપરથી ઓળખાવા લાગ્યા. પછી તો પ્રાથમિક શાળા ત્યાં ફેરવાઈ ગઈ. 2000ની સાલમાં વિજયભાઈની ગેરહાજરીમાં આપણે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનું 100મું વર્ષ પણ શાનદાર રીતે ઉજવ્યું. 1990માં અનફોર્ચ્યુનેટલી વિજયભાઈનું 63 વર્ષની ઉંમરે અવસાન થયું. એમને મન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ એટલે પોતાનું જીવન હતું. બહુ કપરા કાળમાંથી એમણે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને ઊંચી લઈ આવવાનું કામ કર્યું અને મારા તમારા જેવા અનેક મધ્યમ વર્ગના કે મધ્યમથી નીચા વર્ગના વિદ્યાર્થીઓને એમાં શિક્ષણ મળ્યું. એટલું યાદ રાખવા જેવું છે કે આપણને જેમણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું છે એવી આપણી માતૃશાળા હવે 125મા વર્ષ તરફ ગતિ કરી રહી છે. 2015થી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં એક નવી યુવા ટીમનો ઉમેરો થયો. અગાઉના જે કોઈ સેવકો હતા એમણે પૂર્ણ યથાર્થ પ્રયત્નો કર્યા, પણ સેલ્ફ ફાઇનાન્સના વાવાઝોડાની સામે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને પણ થપાટ લાગી. પરંતુ 2015થી યુવા ટીમ આવી અને એમાં શિક્ષણમાં જેમનું અત્યારું નામ છે તે પ્રાધ્યાપક ડૉક્ટર નિધત બારોટ, સમાજ સેવામાં જે અનેકના આશીર્વાદ પ્રાપ્ત કરે છે એવા શ્રી મુકેશ દોશી અને લોક કલ્યાણના કાર્યોમાં અગ્રેસર શ્રી હરદેવસિંહ જાડેજા જોડાયા. એમના આગ્રહને લઈને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ડોક્ટર ઈલા ભદ્રાય વછરાજાનીએ પોતાનું કાર્ય શરૂ કર્યું. નિર્લેપ લઈને એ કામ કરતા રહ્યા. 2017માં પૂજ્ય શ્રી મોરારી બાપુએ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ કાલાવડ રોડના આખા ભવનને આ નવી ટીમે કરેલા નવસર્જનનું લોકાર્પણ કર્યું અને ફરી એકવાર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો સમય શરૂ થયો. મને કહેતા એ આનંદ થાય છે કે 2022માં આજે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ કાલાવડ રોડ ઉપર આપ વધારો તો આપ ઓળખી ન શકો એટલું સુંદર વિકાસની પ્રક્રિયા અહીં સાચે સાચ થઈ છે. 2019માં મારા ધર્મપત્ની ઈલા ટીચરે અકાળે વિદાય લીધી અને ત્યારે ટ્રસ્ટના ટ્રસ્ટીઓના આગ્રહને માન આપીને મેં પ્રમુખ તરીકેની ધુરા સંભાળી. જામનગરમાં એક બંધ થયેલી બીએડ કોલેજ હતી એને આપણે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટમાં લઈ આવ્યા. એ ઇંગ્લિશ મીડિયમ બીએડ કોલેજ પણ છેલ્લા 4 વર્ષથી સુંદર કાર્ય કરી રહી છે
અને આમ આપણે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં પણ પ્રદાન કર્યું. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં 9, 10 અને 11, 12ના બે બે વર્ગો પૂરેપૂરા પ્રવેશ લઈને આપણે વિદ્યાર્થીઓને ભરતી કરીએ એવા ગ્રાન્ટેડના ચાલે છે. આપણને થોડા સમય પહેલા રાજકોટના ટપુ ભવાન મહેતા ટ્રસ્ટ તરફથી સુંદર મજાનું દાન મળ્યું અને મંજુબેન મહેતાના વરદ હસ્તે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં વિઝડમ સ્કૂલ્સની શરૂઆત થઈ, જેમાં હાલ 1 થી 8 ધોરણ અંગ્રેજી માધ્યમના શરૂ થયા છે અને નજીકના ભવિષ્યમાં ગુજરાતી માધ્યમના 1 થી 8 ધોરણ શરૂ થનાર છે. રમતનું મેદાન અનેક રમતોથી અત્યારે ધમધમે છે. અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ અહીં થઈ રહી છે. હોબી સેન્ટર સુંદર રીતે ચાલે છે અને હવે ધીમે ધીમે વિકાસ એટલો વધ્યો છે કે વધુ વિદ્યાર્થીઓ આપણે સમાવવા હોય તો અદ્યતન સુવિધાઓની જરૂર પડે. આજની તારીખે જે ભવન આપણી પાસે છે એમાં આપણે લગભગ 1000 વિદ્યાર્થીઓને સમાવી શક્યા છીએ. ટ્રસ્ટે એવો નિર્ણય કર્યો કે આ કાર્ય શરૂ કર્યા પહેલા નવનિર્માણનું કાર્ય પૂર્ણ થવા આવે ત્યારે ખરેખર આપણે આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચીએ, જેથી કરીને આપણે કહી શકીએ કે કાર્ય થઈ જવામાં છે, હવે આપ સૌ અમને સહયોગ કરો. આ જૂન મહિનામાં આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો બીજો આખો માળ આપણને સુંદર મજાના ફર્નિચર સાથે મળી જવાનો છે. આ બધું કાર્ય આપ સૌના સાથ અને સહકારથી થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને 3 વર્ષ પછી 125 વર્ષ થાય ત્યારે આપણે શાળામાં 2000ની સંખ્યા જોવા ઈચ્છીએ છીએ. આ આપણું સ્વપ્ન છે અને અમને પૂરેપૂરી આશા છે કે આપ સૌના સાથથી અને આપણા દિવંગત શિક્ષકોના આશીર્વાદથી આપણે એ સ્વપ્નને ફળીભૂત કરી શકીશું. હા, જરૂર એટલી છે કે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટને આપના સહયોગની આવશ્યકતા છે. હું સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટના વિદ્યાર્થી તરીકે, પ્રમુખ તરીકે આપને નમ્ર વિનંતી કરું કે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટમાં માતૃશાળાને આપ જીર્ણોદ્ધાર માટે થઈને આપનું યોગદાન આપો. અમારી અપેક્ષા લાખો કરોડોની નથી, પરંતુ અમારે મન 101 રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનું દાન એ ઉત્તમ વિદ્યાદાન બની રહેશે. આજે સમાજને વિદ્યા મંદિરોની જરૂર છે, જે સબળ અને પ્રબળ એવું શિક્ષણ આપે અને આપણા ભાવિ પેઢીને વિદ્યા અને અવિદ્યાના પાઠ બરાબર ભણાવે. એ કામ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં સુપેરે થઈ રહ્યું છે. નવી ટીમને આપના તરફથી સહયોગની અપેક્ષા છે. મારી આપને નમ્ર વિનંતી છે કે આપ મારો આ સંદેશો આપના મિત્રોમાં ફેલાવજો. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના નામથી અનેક ગ્રુપ ચાલે છે, વોટ્સએપ ગ્રુપ અનેક ચાલે છે, એમાં આ સંદેશો આપ મોકલજો અને સૌને વિનંતી કરજો કે આ વિદ્યા યજ્ઞમાં તમે પણ થોડી આહુતિ આપો. હું આશા રાખું છું કે તમે અમારો સંપર્ક કરશો. તમારી પાસે અન્ય કોઈ વિદ્યાર્થીઓના સંપર્ક સૂત્રો હોય તો તે પણ અમને મોકલશો. અમારા સંપર્ક આ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આપ મારો અંગત રીતે સંપર્ક કરી શકો. મારો મોબાઈલ નંબર અને વોટ્સઅપ નંબર આપ નોંધી લેશો. 98 98 9 20 3 3 3 9 8 9 8 9 2 0 3 3 3 આપના તરફથી મને સંદેશો મળશે તો આપની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના નવા ભવનની મુલાકાત અમે ગોઠવીશું. થોડા સમય પછી અમે વર્ષવાર જૂના વિદ્યાર્થીઓ સાથેના નાના નાના સંમેલનો પણ કરવા જઈ રહ્યા છીએ. એ માટે પણ આપ અમારી સાથે જોડાઓ તેવી અમારી નમ્ર વિનંતી છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના આખા નિર્માણ કાળમાં જેમણે કોઈએ નાની મોટી પણ અંજલિ આપી છે એને અમે સાદર વંદન કરીએ છીએ અને આપણા સૌની માતૃશાળાને ફરી એકવાર
સૌરાષ્ટ્રને ગુજરાતમાં નામધારી શાળા બનાવવા માટે આપણે સૌ કમર કસીએ તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું અને આપ સૌને વિનંતી કરું છું. મેં આપનો અમૂલ્ય સમય લીધો છે, પણ લીધો છે એ આપણને બેઠા કરનાર, આપણને દોડતા કરનાર, આપણને ઊંચું માથું રાખીને સમાજમાં ચાલતા કરનાર આપણી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ માટે લીધો છે. થોડો સમય તમે પણ આપશો ને? નમસ્કાર. કુશળની પ્રાર્થના સાથે હરિહી ઓ મન મારે રામ નામ શું તાળી રે વાગી સકલ તીર્થ તેના તન મારે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વડલો ભીને કપટ રહિત છે વડલો ભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવારા રે ભણ નરસૈયો એનું દર્શન કરતા ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન વૈષ્ણવજન તો વૈષ્ણવજન તો તે